पालनपुर नगरपालिकानी चूंटणी संपन्न थया बाद हवे आगामी 15मी मार्चना रोज पालिकाना प्रमुख अने उपप्रमुखनी वरणी थशे। पालनपुर पालिकामां फरी भाजप सत्तानुं सुकान संभाळशे। आ वखतनी पालिकानी चूंटणीमां कुल 44 नगरसेवकोमांथी 32 नगरसेवको भाजपना चूंटाया छे, ત્યારે 12 નગરસેવકો કોંગ્રેસના ચૂંટાયા છે। પાલિકાના પ્રમુખપદની બેઠક આગામી 2.5 વર્ષ માટે સામાન્ય મહિલા બેઠક હોવાથી પાલનપુર નગરપાલિકાના પ્રમુખનું પદ મહિલાને સોંપવામાં આવશે। પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા પ્રમુખને ચૂંટવા છેલ્લા કેટલાક દિવસોથી લોબિંગ શરૂ થયું છે। 11 વોર્ડની ચૂંટણી સંપન્ન થયા બાદ 44 સભ્યો પૈકી ભાજપની 16 મહિલાઓ પૈકી કોઈ એકને પ્રથમ 2.5 વર્ષ માટે સુકાન પ્રાપ્ત થવાનું છે, જેમાં જ્ઞાતિવાદી સમીકરણને અને આગામી વિધાનસભાની સ્થિતિને ધ્યાને લઈ ભાજપ પાર્ટી દ્વારા નિર્ણય લેવાનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। ગત ટર્મમાં પાલિકામાં ઉપપ્રમુખ પદે રહી ચૂકેલા અને આ વખતે વોર્ડ નંબર 1માંથી ચૂંટાઈ આવેલા હેતલબેન રાવલ પ્રમુખ પદની પસંદગીની રેસમાં સૌથી આગળ છે, તેમાં જાગૃતિબેન મહેતા અને કિરણબેન રાવલનું નામ પણ ચર્ચામાં છે। જોકે પાલનપુર નગરપાલિકામાં ભાજપમાંથી આ વખતે પાટીદાર સમાજમાંથી ચૂંટાઈ આવેલા માત્ર એક જ મહિલા હોવાથી આગામી વિધાનસભાને ધ્યાને રાખી સુનિતાબેન પટેલને પાલિકાના પ્રમુખ પદનું સ્થાન મળી શકે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે।